સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિનમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો હવે કલરિંગ ખેતી તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. રંગીન ફ્લાવર, ચાઇનીઝ કોબીજ અને હવે જાંબલી કોબીની ખેતી કરી નવી વેરાયટીની સાથે વિટામિનથી ભરપૂર જાંબલી કોબીની ખેતી કરી અકતરો કરવામાં આવ્યો છે. પ્રાંતિજ સહિત તાલુકામાં શાકભાજીની ખેતીમાં પ્રાંતિજ સહિત તાલુકો અવ્વલ નંબરે છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં તૈયાર થયેલ શાકભાજી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓ સહિત અન્ય રાજ્યોમાં વખણાય છે. ત્યારે પ્રાંતિજના ખેડૂતો દ્વારા હાલ ફ્લાવર તથા કોબીજની રેગ્યુલર ખેતી સાથે કલર ફ્લાવર અને ચાઇનીઝ કોબી સાથે કલર કોબીજની ખેતી પણ કરવામાં આવી છે, જેમાં પિલુદરા રોડ ઉપર મુખ્યત્વે ફ્લાવર કોબીજની ખેતી કરતા વસંતભાઈ પટેલ દ્વારા પોતાના ખેતરોમાં આ વર્ષે 1.5 વીઘા જમીનમાં જાંબલી કોબીજનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેનો બજાર ભાવ પણ મળી રહે છે. બજારમાં તેનો હોલસેલ ભાવ 20 કિલોના 400 થી 450 ભાવ મળી રહે છે. તો બજારમાં એક દડો 15 થી 30 રૂપિયા સુધીમાં પણ વેચાય છે અને લગ્ન પ્રસંગો અને હોટલોમાં આ જાંબલી કોબીજની માંગ છે. ત્યારે આ ખેડૂત દ્વારા હાલ તો 1.5 વીઘો વાવેતર કર્યા પછી ભાવ મળતા તેઓએ અન્ય ખેડૂતોને પણ જાંબલી કોબીજ વાવવા માટે જણાવ્યું હતું. તો જાંબલી કોબીની માંગ હાલ તો અમદાવાદ, ગાંધીનગરમાં છે, પણ જેમ જેમ બજારમાં જોવા મળશે તેમ તેમ અન્ય જિલ્લાઓમાં જશે તેમ તેની માંગ પણ વધશે. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. ખાસ વપરાતી હોય છે અને સ્પેશિયલ આ ચાંબલી કલર આનું આવે છે. આમાં હોટલોની અંદર મોટાભાગે વપરાય છે. એમાં બહાર ખાસ તો ગાંધીનગર, અમદાવાદ મોટા સિટીઓમાં જતી હોય. આનો ભાવ સરેરાશ 450 જેવો 20 કિલોનો ભાવ મળે છે. દર વખતે વાવું છું, આ વખતે પણ વાવી છે. ગઈ વખતે લોકડાઉનના કારણે ભાવ નહોતા મળ્યા, પણ આ વખતે હજી હોટલો ચાલુ થશે એટલે ભાવ મળશે. કેટલા વીઘા વાવેતર? વાવેતર તો 1.5 વીઘા જેવું છે. 1.5 વીઘા જેવું, કારણ કે બહુ એટલું બધું વવાય નહીં, કારણ કે એટલું બધું એનો બહુ બજારમાં હજી લોકો બહુ ખાસ આમ તો એનો કચુંબરની અંદર લોકો વાપરે તો એમાં બહુ પ્રોટીન ને બધું મળતું હોય છે, પણ હજી બહુ ઓછો એનો ઉપયોગ થાય છે. પણ હવે ધીરે ધીરે એનો ઉપયોગ વધશે અને જેમ જેમ જાણશે લોકો, આવતા જતા લોકો જાણતા હોય છે આ શું છે, એમ નવી વસ્તુ પૂછતા હોય છે કે લાલ સુધી નવા જેમ જેમ જાણે એમ લોકો વાપરે છે એમ એને.